સોરઠી બારવટિયામાં આજે આપણે જોગીદાસ ખુમાણની વાત કરવાના છીએ અને વાતનું નામ છે મુજાવર મુરાદશા। ફિફાદ ગામને પાદર ઘાટી જાડી છે અને એ જાડીની અંદર ત્રણ ચાર જૂની આંબલીઓની ઘેરી ઘટામાં ધનન તરશા પીરની દરગાહ આવેલી છે। સવાર સાંજ એ સ્થળે લોબાનના ધૂપની એવી ભભક છૂટે કે આપોઆપ ખુદાની યાદ જાગે, વિચારો ગેબમાં રમવા માંડે। એક દિવસ સાંજ નમે છે, બુઢો મુજાવર મુરાદશા એક નાળિયાની અંદર દેવતા ભરી તે ઉપર લોબાન ભભરાવી રહ્યો છે। ગામમાંથી હિન્દુઓના ઠાકરની પણ આરતી સંભળાય છે, પીરો અને દેવતાઓને બહાર નીકળવાની વેળા છે। એવામાં ઓચિંતો એ જાડીમાં એક બંદૂકનો ભડાકો થયો, ધુમાડો નીકળ્યો અને કિયો 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 એવી કારમી કિકિયારી પાડતો એક રૂપાળો મોરલો ઉડ્યો। ઉડતો ઉડતો ઉડવાની તાકાત નહોતી, તેથી અર્ધો પરધો હવાની ઉપર જ તરતો તરતો મોરલો નીચે ઉતર્યો અને દરગાહ પર ધૂપ દેતા બુઢા મુજાફર મુરાદશાહના પહોળા ખોળામાં પોતાના આખા કલેવરનો ઢગલો કરીને મોરલો ઢળી પડ્યો। ધોળી દાઢી ને માથે સેથો પાડી ઓળેલા ધોળા લાંબા વાળવાળો સફેદ ઘાટા ભવા અને સફેદ પાપણોથી શોભતો, ગળે પીળા પારાની તસબી અને અંગે લીલી કફની વાળો સાંઈ મોલા ચમકી ઉઠે છે। મોરલાના મસ્ત શરીરમાંથી ધખધખતા લોહી વડે એની લીલી કફની લાલ ચોળ બનવા લાગે છે। એ પોતાના પ્યારા મોરલાના બદનને ગોદ સાથે ચાપી લઈ તેની મખમલશી મુલાયમ આસમાની લાંબી ઢળી પડેલી ડોક ઉપર હાથ ફેરવી પંપાળે છે અને છેલ્લા દમ ખેંચતા એ દેવ પંખીને બેબાકળો બનીને પૂછે છે, અરે અરે બચ્ચા મોતિયા, તીજે ક્યાં હુઆ? ઓ મેરા પ્યારા, કોણ શેતાન કા બચ્ચાને તીજે જખમી કિયા? મોતિયા મોતિયા મોતિયા! ત્યાં તો જાડીમાં ખડખડાટ થયો। મેલી દે એ સાઈ, એવી ત્રાડ પડી ને હાથમાં સળગતી જામનગરી લાંબી બંદૂક હિંડોળતો એક મદ્દો મસ્ત સંધી પોતાની ખૂની આંખો ખેંચીને શ્વાસ ભર્યો આવ્યો। આવીને એણે ફરીવાર હાકલ દીધી, મેલી દે મોરલાને! અરે કંબક, તીને એ મોરલ પર ક્યો ગોલી ચલાયા? ધનંતરશા પીર કી સવારી કરને કા યે દુલ દુલ પર ગોલી ચલાયા? તીને ઇસ જગા મે શિકાર કિયા હેવાન? હવે મેલ મેલ હેવાન ના દીકરા, ઝટ મોરલો મેલી દે, નીકર માર ખાઈશ! અરે જાલિમ, એ પીર કા મોરલા? હવે પીર નો મોરલો કેવો ઉલ્લો, જાડી નો વગડાવ મોરલો હતો ને આજ રોજા ખોલવા છે તે શાક કરવા હારું શિકાર કર્યો, એમાં ક્યાં તારા દીકરાને માર્યો? મેલી દે! એટલું બોલીને સંધિએ જોરાવરીથી મોરલાને મુજાવરના ખોળામાંથી બહાર ખેંચ્યો। મોરલાની છેલ્લી તગતગતી આંખો મુજાવરના મો સામે જોઈ રહી, પોચે પોચે હાથે એ જખમી પક્ષીને જાલી રાખવા ફકીરે ઘણી મહેનત કરી, પણ શિકારીએ મોરલાની ગરદન પકડીને ખેંચી લીધો। પ્રાણ વિનાનું દેહ પિંજર લઈને શિકારી ચાલી નીકળ્યો। ધનંતરશા પીર, ધનંતરશા ઓલિયા, ધનંતરશા, એમ ત્રણ ભયંકર અવાજ દેતો દેતો બુઝુર્ગ મુજાવર પીરની દરગાહ સામે ઘૂંટણીએ પડીને બેસી ગયો। જાડવાની ચાણી જેવી ઘટામાંથી આથમતા સૂરજની પચરંગી તડકી એ દરગાહ અને ફકીરને માથે ઢોળાવા લાગી। લોબાનનો ધૂપ ગોટે ગોટા ધુમાડા ચડાવીને પીરના થાનકની ચોપાસ જાડવાને પાંદડે પાંદડે છવાઈ ગયો। દરગાહનો ઓટો મુજાવરના અવાજથી થરથરી ઉઠ્યો। પીર જાણે પોતાની સફેદ સોળ નીચે સળવળવા લાગ્યા હોય એમ પવનમાં કફન ફરકી ઉઠ્યું અને આસુડે નીતરતી આંખો માંચીને મુજાવરે ત્રાડ દીધી કે ઓ પીર, આજ રમજાન મહિનાની ખુદાઈ સાંજને ટાણે તારા દુલદુલ મોતિયાનું શાક કરીને ખાનાર નાપાક ઇન્સાન ઉપર તારી ગકળતી આતડીની કદુઆ પોકારું છું। ઓ બાપ, કે મોરલો એના પેટમાં હોય ત્યાં જ જો ખુમાણોના ભાલા એ માંસ ખાનારના પેટમાં પરોવાય ન જાય તો હું ફકીર નહીં, તું પીર નહીં ને આસમાનમાં અલ્લાહ નહીં। એવા શાપ ઉચ્ચારીને મુજાવરે ઓટાના પથ્થર ઉપર પોતાના બંને પંજા પછાડ્યા, પછાડવાની સાથે જ એના જર્જરિત આંગળાના જીવતા નખ નીકળી પડ્યા। દસે આંગળીના ટેરવામાંથી લાલ ચોળ લોહીની ધારાઓ વહીને પીરની દરગાહ પર દોડ 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 પડવા લાગી। 50 સંધી સિપાઈઓ જાડવાના ઝુંડમાં થંભી જઈને આ કદુઆ સાંભળી રહ્યા ને એ કમ કમાટી ભરેલો દેખાવ સંધ્યાના અંધારા અંજવાળામાં નિહાળી રહ્યા। સંધ્યા જાણે ગમગીન બની ગઈ, અંધારા ઘેરાવા લાગ્યા તો પણ મુરાદશા દરગાહની સામે
સુમસામ બનીને ઘૂંટરભર બેઠો જ રહ્યો. થોડી વારે અંધારામાં જાણે ગેબની મશાલ પ્રગટ થઈ. ઘોડા ઉપર ચડીને જાણે કોઈ દેવ સવારી ઝાડની ઘટામાં ચાલી ગઈ. માણસો વાતો કરતા કે કોઈ કોઈ વાર રાતે અંધારામાં આવા દીવા અહીં જોવામાં આવે છે. તે ધનંતરશા પીરની જ એ સવારી નીકળે છે. હવે એવા ફકીરડા તો બચારા કઈક રખડે છે, એવાને તો રોવા કૂટવાની ટેવ પડી. એવાની કદુવાયુ ક્યાં લાગતી હશે? દાંત કાઢતા કાઢતા સંધિઓ માહે માહે વાતો કરવા માંડ્યા. હા હા, એલા તમ તમારે જટ મોરલાને વનાઈ નાખો, જટ શાક રાંધીને રોજા છોડીએ, પેટમાં લા લાગી ગઈ છે ને હજુ તો પંથ બહુ લાંબો પડ્યો છે. એવી વાતો કરતા કરતા આખા દિવસના ભૂખ્યા તરસ્યા બંદૂકદાર સંધિઓએ પાપની રસોઈ પકાવી. સૌએ પેટ ભરીને રોજા ખોલ્યા. ફક્ત એક જ સંધિએ મોરલાનું માંસ ન ચાખ્યું. એ 50 ઘોડાનો પડાવ કોનો હતો? કોણ હતા આ સંધિ સિપાઈઓ? એ હતા ભાવનગર રાજના પગારદાર સંધિઓ. એનો આગેવાન હતો ઇસ્માઇલ સંધિ. ખુમાણ શાખાના કાઠીઓ પાસેથી કુંડલા પરગણાના 84 ગામ આંચકી લઈને ભાવનગરના ઠાકોરે ઇસ્માઇલ જમાદારને એના 500 બરંકદાજ ઘોડેસવારો સાથે કુંડલાની નાવલી નદીને કિનારે થાણું બેસાડીને રાખ્યો હતો. ખુમાણો ભાવનગરના જોર સામે 12 વટે જૂજતા હતા. કરડો કદાવર અને નિમક હલાલીના પાકા રંગે રંગાઈ ગયેલો ઇસ્માઇલ જમાદાર તે દિવસે કુંડલાથી નીકળી 50 ઘોડે ભાવનગર ગામે પોતાની ચડત પગાર વસૂલ લેવા જાય છે. રમજાન મહિનો ચાલે છે, એ સૌ સંધિઓ રોજા રહ્યા છે. તે દિવસની રાત ફિફાદ ગામમાં ગાળવા તમામ ઉતરી પડે છે. તે વખતે ધનંતરશા પીરની જાડીમાં આ બનાવ બને છે અને ઇસ્માઇલ પોતે પણ પોતાના તકદીરનો ભૂલાવ્યો એ પીરની જાડીના મોરલાની માટી ખાવા બેસી જાય છે. સાઈના શાપની એને પરવા જ નથી. આખી રાત ફિફાદ ગામમાં રહી પરોઢીએ સરગી કરી જમાદાર ઇસ્માઇલ પોતાના 50 ઘોડે ચાલી નીકળ્યો. મુરાદશા મુજાવરે ખુમાણોના ભાલા ભોકવાનો શાપ દીધો, પણ એને તો જરાય ઓસાણ નથી કે આસપાસ 25 ગામમાં ક્યાંય 12 વટિયાનો પગરવ પણ હોય. ખુમાણોને માથે ઠીક ઠીકનો જાબદો કર્યાની ખુમારીમાં પૂછે વળ દેતો જમાદાર ઘોડો હાકે જાય છે. એમાં બરોબર ઘેટી આદ પરના ઠાસામાં દાખલ થતા જ મહારાજે કોર કાઢી અને સામી બાજુએ જાણે બીજો એક નાનકડો સૂરજ ઉગતો હોય એવું દેખાડતા કિરણો જેવા લાગતા 101 ભાલા જળેડાટ કરી ઉઠ્યા. એ જળેડાટ અને સજાવટ ઉપરથી પારખી જઈને સંધિઓએ જવાબ દીધો કે ઇસ્માઇલ જમાદાર કાઠિયો આવે છે. અરે હોય નહીં, હોય નહીં શું, લ્યો ત્યારે એ આ કટક વર્તાણું. ફકર નહીં, આપણે ખંભે 51 બંદૂક પડ્યું છે ને ઈ બશારા હાડ હથિયાર છે, હમણાં વીંધી લઈએ, જામ કર્યું ચેતવો જટ. પલકમાં તો ચકમક અને લોઢાના ઘસારામાંથી 51 હાથમાં આગના તણખા ઝીણા રાતા વગડાઓ ફૂલની માફક રમવા લાગ્યા અને જામનગરીઓ ઝબૂકી ઉઠી. હા, ફૂકી દ્યો. એવો હુકમ થવાની સાથે 51 લાંબી બંદૂકો એ અલમસ્ત ભુજાઓમાં ઉપડી અને પોળી ઢાલ જેવી છાતીઓ ઉપર ટેકો લઈ ગઈ. તીણી આંખો પોત પોતાના વડિયાની સામે નિશાન લઈ રહી. સામેથી કાઠીઓના ઘોડા વેરાણ છેરણ થઈ ગયા. કોઈ પોત પોતાની ઘોડીઓના પેટાળે ઉતરી ગયા. કોઈએ ઘોડીઓની ગરદન આડા માથા સંતાડ્યા. કોઈએ ઢાલો ઢાંકીને તલવારો ખેંચી લીધી. પણ સંધિઓ બંદૂકોના કાનમાં દારૂ મેલીને જ્યાં સળગતી જામનગરી દાબે ત્યાં તો સુર થઈને કાનનો દારૂ સળગી ગયો. 51માંથી એક પણ બંદૂકનો ભડાકો ન થયો. શું કારણ બન્યું હતું? પાછલી રાતે મેઘરવો પડેલો હોવાથી દારૂ હવાઈ ગયેલો એટલે બંદૂકો કાન પી ગઈ. કોઈને એ વાતની શરત નહોતી રહી, કેમ કે મોરલાનો ભક્ષ કરનારનો કાળ આવવાનો નક્કી થઈ ચૂકેલો હતો. 51 બંદૂકો હાથમાં ઠઠી રહી અને સામેથી ચકોર કાઠીઓએ ઘોડીઓ ચાપી. ચકર ચકર સૌના હાથમાં ભાલા ફરવા લાગ્યા. અગ્નિ ઝરતા કોઈ કુંડાળા સળગતા હોય એવો દેખાવ થઈ રહ્યો ને મોખરે સિંધીઓએ દાણો દાણો થઈ વેરાઈ જઈ ભાગવા માંડ્યું. કાઠીઓએ જોયું કે હમણાં સંધિઓ હાથમાંથી ચાલ્યા જશે, ઘોડાને આંબવા નહીં આપે. પલવારામાં કાઠીઓના આગેવાનને કરામત સૂજી ગઈ. એણે હાકલ કરી, કેલા જોજો હો, જો સંધીડા ઓલા બૂટના કૂવામાં પેસી જશે ને તો આપણને મારી પાડશે હો, પછી આપણી કારી નહીં ફાવે. ભાગતા સંધિઓ સાંભળે એ રીતે આ યુક્તિભર્યું વેણ બોલાયું.
સાંભળતાની વારે જ સંધિઓના કાન ચમક્યા. સાચે સાચ જાણે પાણી વગરના ભાડિયા કૂવામાં દાખલ થઈ જવાથી આપણો બચાવ થઈ જશે એવી ભ્રમણામાં આંધળા ભીત બનીને એકાવને જણાએ સુકાઈ ગયેલા મોટા કૂવાની કોરી ખાઈડમાં ઘોડા કુદાવ્યા. ફરીવાર બંદૂકો તોળી જામગરી ચાપી પણ કાન પી ગયેલી બંદૂકો ન જ વછૂટી. કાઠીઓએ ખાડાને કાંઠે ઊભા રહીને ભાલો બરછી તેમજ તલવારોના ઘા કરી સંધિઓનો કચ્છર ઘાણ વાળી નાખ્યો. એક હાથ એ 50 લાશો વચ્ચેથી ઊંચો થયો. એક સંધિ અણી શુદ્ધ શરીરે એ ધોરખાનામાંથી ઊભો થયો. અરે આ શું કૌતુક, આખા કટકનું ખળું થઈ ગયું ને તું એક જીવતો? જીવતો છું એટલું જ નહીં જોગા ખુમાણ, પણ આ ડીલને માથે નજર તો કર, તારો એકેય ઘાય ક્યાંય ફૂટ્યો ભાળસ? બારવટીઓ થંભીને જોઈ રહ્યો. જોગીદાસ ખુમાણ, આ 50ને માર્યા એના તને જાજા રંગ, પણ તારે ભાલે બેસનાર તો મુરાદશા મુજાવરની કદુઆ હતી. પીરનો મોરલો ખાનારના પેટમાં તારા ભાલા પરોવવાનું નક્કી થઈ ચૂક્યું હતું, ને અહીં જો મેં મોરલો નહોતો ખાધો, મને એક પણ જખમ નથી ફૂટ્યો. ક્યાં સો મુરાદશા? આ ફિફાદની ઝાડીમાં ધનંતરશા પીરને થાનકે. અભિમાન કર્યા વિના એના પગમાં પડી જા જો બારવટે જશ લેવો હોય તો. જેને મુખડે પરનારી સિદ્ધ કોઈ જોગંદરની જ્યોત પથરાઈ ગઈ છે, જેની આંખમાંથી વેરની આગ સાથે રાખાનદાનીનો રંગ જરે છે, જેની ભ્રુકુટીમાં જીવલેણ મક્કમપણાનું રામ ધનુષ્ય ખેંચાયેલું દિસે છે, એવો સૂરજમુખો બારવટીયો જોગીદાસ પલવર વિચાર કરીને ઊભો રહ્યો. એણે ઘોડી મરડી સૌ અસવારોની એની પાછળ ચાલ્યા. ફિફાતની જાડીમાં પીરને ઓટે આંગળામાંથી નખ કાઢી નાખીને ગમગીન બનેલા બુઢા મુજાવર મુરાદશાના પગમાં જોગીદાસે હાથ નાખી દીધા. એના પાળેલા કબૂતરો, ખિસકોલીઓ ને કાબરો એના શરીર પર રમતા હતા. એક ડાઘો કૂતરો એના પગ ચાટતો હતો. પોતાના બંને હાથ બારવટિયાના મસ્તક પર મૂકીને મુરાદશાએ દુઆ કરી કે હે જોગીદાસ બચ્ચા, પીર ધનંતરશા તારા રખેવાળા કરશે. જોગીદાસ ખુમાણની બીજી વાતો સાંભળવા માટે આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે આપેલું બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરો, જેથી આવનારા બીજા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે.